એટલે પ્રસિદ્ધિ મળે કે બે સબમરીનમાં કથા કરી અરે ભાઈ સબમરીનમાં કથા જરૂર છે જી ત્યાં જરૂર કરો ને તમે જી રુઝાનબેન શું કહેશો લોકોમાં જાગૃતિ ઓછી છે કારણ કે જેમ વાત કરી રાજેન્દ્રભાઈએ કે આવી રીતે પોશ કથા કરવામાં આવે છે અથવા તો આવી જગ્યાએ જઈને કથા કરવામાં આવે છે લોકો જોડાય છે પણ ખરા એટલે લોકોમાં જાગૃતિનો અભાવ છે એવું કહી શકાય જાગૃતિ નથી લોકો લોકોને એવું છે કે એટલે જાગૃતિ એ લોકો વાપરવા માંગતા નથી કારણ કે જેમ ઢોળ પ્રજા છે લેટ મી વેરી ઓનેસ્ટ કે વચ્ચે પેલા ગણપતિજી દૂધ પીધું તો બધા દૂધ પીધું કરતા થઈ ગયા જયારે ધેટ વોઝ સાયન્સ બિહાઇન્ડ ઇટ એટલે અનફોર્ચ્યુનેટલી વી આર ઓલ ઇન ટુ ધેટ વી ભલે વી આર આપણા આટલા બધા બિલિયન્સ ઓફ પીપલ છે વી આર ધ સ્ટ્રેન્થ ઓફ ઇન્ડિયા બટ અલ્ટિમેટલી આપણે જે આપણું ક્રિટિકલ થિંકિંગ વંદર્સ અને વર્ડ યુઝ કરું છું ક્રિટિકલ થિંકિંગ એટલે માઇન્ડસેટ છે યુઝ નથી કરતા અને જે બીજા કરે છે આપણે કરવા લાગી જઈએ છીએ હવે જેમ સાહેબે કીધું કે આ બધી જે જાત જાતની કથાઓ થાય છે હી ઇઝ રાઈટ કે તમે સબમરીનમાં કરી કરો એનો વાંધો છે જ નહીં કરવી જ જોઈએ પણ તમે આ જે બીજી જગ્યાએ કહો છો ગરીબોને ત્યાં કરો કારણ કે એ લોકો જે લોકો સમજશે કારણ કે એ લોકોને વધારે આવી કથાની જરૂર છે કારણ કે એ લોકોનું લોજિક યા રીઝનિંગ લેવલ ઓછું હોય કારણ કે એ લોકો ભણ્યા નથી અને એટલા માટે અગર તમે અહીંયા કથા કરશો ને એ લોકોને અગર રિલીજિયસ પોઈન્ટ ઓફ વ્યૂથી આખા લઈ જશો તો એ લોકો બિલીફ સિસ્ટમમાં એ લોકોમાં બિલીફ સિસ્ટમ બહુ હોય છે આસ્થા હોય છે અને એના લીધે એ લોકો એમાં અગ્રી કરશે ને એ લોકોના દૂષણ બોલો નેગેટિવ બોલો બધું કરશે રસમો બોલો એ બધું છોડી અને દે વિલ બીકમ ગુડ સિટીઝન્સ એટલે ત્યાં કરવી વધારે જરૂરી છે અહીં બી કરો તો તમે પૈસા લો એટલે વોટ આઈ ઓલવેઝ ટેલ પીપલ કે પૈસા કમાવો કશું ખોટું નથી પણ તમે ખોટી રીતે કમાવો છો એ ખોટું છે તમે જે રાઈટ રસ્તો એ રીતે કમાવો અને તમે જે પૈસા કમાવો છો એને મિસયુઝ કરવું એ ખોટું છે ધર્મમાં પૈસા કમાવાનું આવતું